નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્રો ભાવિક વઘાસિયા તો મિત્રો આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સિસ્ટમોની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તેમજ વરા બાબતે પણ મોટી વાત કરવાની છે તો સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ભૂલશું નહીં તો મિત્રો જે લો પ્રેશર સિસ્ટમ કચ્છના ઉત્તરીય ભાગો પર હતી તે હવે ક્રમશઃ પશ્ચિમ દિશા તરફ વધુ આગળ વધી ગઈ છે અને હાલ આ સિસ્ટમ છે તે પાકિસ્તાનના કરાચી નજીક સ્થિત જોવા મળી રહી છે જોકે લો પ્રેશર સિસ્ટમ સાંજે જેટલી મજબૂત હતી તેનાથી વધુ નબળી પડી છે અત્યારે તેમજ એક યુએસસી ભોપાલ અને ગુના વચ્ચે જોવા મળી રહ્યું છે તો ચોમાસું ધરી હાલ પોતાની નોર્મલ પોઝિશનમાં દેખાઈ રહી છે અને હવે આવતા થી ત્રણ દિવસ દરમિયાન ચોમાસું ધરી વધુ ઉત્તર દિશા તરફ સરકવાની શરૂઆત થઈ જશે અને ચોમાસું ધરી હિમાલયની તળેટી તરફ સરકશે તો ખાસ કરીને આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તો આપણે કાલે સાંજના વિડીયોમાં જ કહ્યું હતું કે આવતીકાલે વરસાદના વિસ્તારમાં મોટો ઘટાડો થશે તો તે પ્રમાણે જ આજે વરસાદના વિસ્તારમાં મોટો ઘટાડો થશે તો ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં હળવા ભારે ઝાપટાથી ક્યાંક હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ છૂટાછવાયા વિસ્તારમાં રહે મોરબી સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારમાં બાકીના સૌરાષ્ટ્રમાં હળવા ભારે ઝાપટા રૂપી વરસાદી માહોલ યથાવત રહી શકે છે આજનો દિવસ દરમિયાન જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ વાપી છે દમણ દાદરાનગર હવેલી નજીકના વિસ્તારો છે આ વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ છૂટાછવાયા વિસ્તારમાં પડી શકે છે બાકીના જે ઉત્તર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે એ વિસ્તારમાં હળવા ભારે રેડા ઝાપટા રૂપી વરસાદી માહોલ જોવા મળશે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં થોડી શક્યતાઓ ગણાય એમાં પણ ખાસ કરીને જે મધ્યપ્રદેશ લાગુ બોર્ડરકાંઠાના જે જિલ્લાઓ છે એ વિસ્તારમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ રહે અને બાકીના જે વિસ્તારો છે તેમાં છૂટાછવાયા હળવા ભારે રેડા ઝાપટા રૂપી વરસાદી માહોલ જોવા મળશે જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ જે રાજસ્થાન બોર્ડરકાંઠાના જિલ્લાઓ છે એ વિસ્તારમાં હળવા ભારે ઝાપટાથી હળવો અમુક સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદની શક્યતાઓ રહે બાકીના ઉત્તર ગુજરાતમાં આજે વરસાદની ગતિવિધિમાં મોટો ઘટાડો થશે અને હળવા ભારે રેડા ઝાપટા રૂપી વરસાદી માહોલ જોવા મળશે કચ્છની વાત કરીએ તો ખાસ કરીને પશ્ચિમ કચ્છના વિસ્તારો ખાસ કરીને પાકિસ્તાન લાગુ વિસ્તારો અને જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે પશ્ચિમ કચ્છના તે વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહે અને હળવો મધ્યમ વરસાદ આ વિસ્તારમાં છૂટાછા વિસ્તારમાં પડી શકે છે બાકીના કચ્છના ભાગોમાં છૂટા થવા ભારે ઝાપટાથી ક્યાંક હળવો વરસાદની શક્યતાઓ રહેલી છે ખાસ કરીને પૂર્વ જે કચ્છના ભાગો છે એમાં એકલ દોકલ વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ ગણે પરંતુ કચ્છના ભાગોમાં આજે વરસાદની ગતિવિધિ જોવા મળશે પરંતુ આવતીકાલથી કચ્છના ભાગોમાં પણ મોટો ઘટાડો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને હવે વાત કરીએ વરાપની તો ખેડૂતો આતુરતાથી વરાપની રાહ જોઈ રહ્યા છે કારણ કે હળવા ભારે ઝાપટા રૂપી વરસાદને કારણે ખેતી કાર્યો થઈ શકતા નથી એથી વરાપની આતુરતાથી ખેડૂત મિત્રો રાહ જોઈ રહ્યા છે ત્યારે ખૂબ મોટા ખુશીના સમાચાર છે કે સિત્તાવીસ તારીખથી વરાપની શરૂઆત થશે અનેક વિસ્તારોમાં સારામાં સારી વરાપ જોવા મળશે અને આ વરાપ સંભવિત પાંચ ઓગસ્ટ સુધી જોવા મળી શકે છે તો હાલની સ્થિતિ પ્રમાણે આ જે વચ્ચેનો સમયગાળો છે આ સમયગાળા દરમિયાન ખાસ મોટી વરસાદની સિસ્ટમો દેખાઈ રહી નથી સંભવિત કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં ફેરફાર થશે તો તે બાબતની પણ અપડેટ આપીશું પરંતુ હાલ એકંદરે વાત કરીએ તો પાંચ ઓગસ્ટ સુધી સારામાં સારી વરફ અનેક વિસ્તારમાં જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે